सलबतपुरा पोलिस पासे थी मळती माहिती मुजब तलबतपुरा खत्रीवाड खाते इंदरपुरा में हबीब हाउस खाते रहता मंसूर नागपुरवाला पोताना धर्मगुरु सूरत आव्या होय जापा बजार नी देवड़ी में होय ज्यां तेओने मळवा अने नमाज अदा करवा माटे गत 12 नवेम्बर रोज गया हता। ते समय तेमना घर में 13.65 लाख नी मत्ताना दागीना अने रोकड़नी चोरी थई हती। जे मामले सलाबतपुरा पोलीसे तात्कालिक तपास हाथ धरी लाखोनी चोरी करना रीढ़ाओ हकीम अब्दे अली रंगवाला, अलील सगर उर्फे कलाय अकबर भाई कलाईवाला, हुसैन शाह ने साजिद उर्फे पाव शेख ने झड़पी पाड़िया हता। पोलीसे रीढ़ाओ पासे थी सोना चांदीना दागीना रोकड़ सहित तमाम मुद्दामाल कब्जे कर्यो हतो। તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જોના સમયની આસપાસ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના હબીબ હાઉસ નામના સ્થળે ફ્લેટ નંબર 202 અને 204 માં એક ઘરફોડ ચોરી થઈ હતી। આ ઘરફોડ ચોરી ત્યારે એના મકાન માલિક પોતાના પૂજા વિધિના કામે બહાર ગયા હતા એ દરમિયાન થયેલ હતી। આ ઘરફોડ ચોરીની તપાસ કરતા અમારા સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈજી અને એના ડિસ્ટાફ તથા અન્ય પોલીસ કર્મચારીઓએ ખૂબ જ મહેનતથી ટેકનિકલ અને અન્ય બાતમીઓ મેળવી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે। આશરે 13,65,000 સોના ચાંદીના અને રોકડ રૂપિયાની જે ઘરફોડ થઈ હતી તેની 99% જેટલી મુદ્દામાલની મત્તા રિકવર કરવામાં આવી છે અને 4 આરોપીઓ પકડવામાં આવેલ છે। આ 4 આરોપીઓમાં એક હકીમ રંગવાલા, હુસૈન યાસીન શાહ, અલી અસગર કલાઈવાલા અને સાજિદ ફિરોઝ શેખ, આ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હજી તેઓ પાસે બીજો ઘણો મુદ્દામાલ છે કે નહીં એ બાબતની તપાસ ચાલુ છે। મકાન માલિક હતા તેઓ પોતાના ધાર્મિક વિધિના કામે પૂજા પાઠ અર્થે બહાર ગયા હતા અને તેઓ બહાર ગયા હતા તેનો લાભ લઈ અને ત્યાં જે આરોપીઓ છે તેઓ થોડી વોચ રાખેલ હતી અને ત્યારબાદ તેઓ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો। હાલમાં આ તમામ બાબતની તપાસ ચાલુ છે। આરોપીઓ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં એ અને બીજા કોઈ આના સાથે અન્ય આરોપીઓ જોડાયેલા છે કે નહીં એ બાબતની તપાસ ચાલુ છે। ઓકે, બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।